हेलो डियर स्टूडेंट, आज ना आपका विषय चली है धोरण 7 पाठ 10 सजीवों में श्वसन। आज आपने वैज्ञानिक कारणों की चर्चा करवाना छी। हूँ तमने वैज्ञानिक कारण लखावीश, ई तमे तमारी नोटबुक में लखजो अने तैयार करजो। पहलू वैज्ञानिक कारण है, भारे परिश्रम करती व्यक्ति ने वधु खोराक लेवानी जरूर पड़े छे। જો ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધુ ખોરાક લેવાની જરૂર પડે છે, તો કેમ? એવું આપણે જાણીએ છીએ, ભારે પરિશ્રમ એટલે વધારે મહેનતનું કામ, તો એ વ્યક્તિને વધુ શક્તિની જરૂર પડે,
બરાબર. આ માટે તે વધારે ઝડપથી શ્વાસ લે છે અને કોષોને વધારે ઓક્સિજન પહોંચાડે છે. આને લીધે ખોરાકનું ગ્રહણ ઝડપી બને છે, પરિણામે ખોરાકમાંનો ગ્લુકોઝ વપરાઈ જાય છે. આથી વધારે ખોરાક લેવાની જરૂર પડે છે. આમ ભારે પરિશ્રમ કરતી વખતે વધુ ખોરાક લેવાની જરૂર પડે છે. આગળ જોઈએ બીજું વૈજ્ઞાનિક કારણ. માછલીને પાણીની બહાર કાઢતા તે તરફડે છે. આપણે જાણીએ છાના માટે કવિતા, મછલી જબકી રાની હૈ જીવન ઉસકા પાણી હૈ, હાથ નિકાલ હાથ લગાવો તો ડર જાયગી બહાર નિકાલો તો મર જાયગી. બરાબર. કેમ? કારણ કે માછલી એ પાણીની બહારમાંનો ઓક્સિજન લઈ શકતી નથી વાતાવરણમાંનો. તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે અને એના માટે એનામાં વિશેષતા એટલે કે અનુકૂળનો પણ આવેલા હોય છે. ચલો આપણે જોઈશું તો માછલીનું શ્વસનનું ઝાલર છે. Thank you.
ચલો માછલીને પાણીની બહાર કાઢતા તે તરફડે છે. માછલીનું શ્વસન અંગ ઝાલર છે. આપણે જાણીએ છીએ કે ઝાલરપટમાં આવેલી ચૂઈ દ્વારા માછલી શ્વસન કરે છે. માછલી જળચર પ્રાણી છે. તે પાણીમાં આવેલા ઓક્સિજન શ્વસનમાં ઉપયોગ માંગે છે. માછલી મોવાથી પાણી લઈ ઝાલર પરથી પસાર કરે અને એ વખતે ઝાલરનું ઢાંકણ કેવું રહે બંધ રહે છે. આમ કરવાથી પાણીમાં આવેલો ઓક્સિજન વાત વિનિમય દ્વારા ઉપયોગમાં લેવાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આમ માછલી પાણીમાં આવેલા ઓક્સિજન વડે શ્વસન કરી શકે છે. માછલીને પાણીની બહાર કાઢતા તે હવામાં ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી, તેથી તે ઓક્સિજન વિના તરફડે છે. આગળ જોઈશું બીજું વૈજ્ઞાનિક કારણ. બોર્ડ પર લખીશું thank you.
હું તમને સમજાવીશ કે પહેલાં ડોલ્ફિન કેવા વર્ગના પ્રાણી છે. સસ્તન વર્ગના પ્રાણી, તેમના શ્વસન ફેફસા છે. તેઓ હવામાંનો ઓક્સિજન શ્વાસમાં લે છે. પાણીમાં રહેતા હોવા છતાં શ્વાસ લેવા માટે મોને પાણીની સપાટીથી અન્ન શું કરવું પડે, બહાર લાવવું પડે છે. તેથી બહેરીના ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે. હવે આગળ જોઈશું આપણે તફાવત. આપણે જારક અને અજારક શ્વસન તમારા બે ભાગ પાડીને લખવાનું હોય છે. પહેલો પોઈન્ટ, તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે. તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. બીજું જોઈએ, તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે. બીજું, તેમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે. હવે તમારે તફાવત લખવાનો રહેશે. ત્રીજો પોઈન્ટ આપણે લખવો તો લખી શકાય કે આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિમુક્ત થાય. આ સાઈડે ઓછી શક્તિમુક્ત થાય છે. આમાં કાર્બન ડાયોક્સાઈડ પાણી ઉત્પન્ન થાય. અજારક શ્વસનમાં લેક્ટિક એસિડ પ્રાણી માધ્યમમાં અને વનસ્પતિ માધ્યમમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીશું માહિતી. થેન્ક યુ.